આઈ થિંક બે ટ્રેડિંગ આઈડિયાઝ રહેશે મારા તરફથી. એક છે બેન્કિંગ સેક્ટર અંદરથી આરબીએલ બેંક. આપણે જોયું કે આરબીએલ બેંક કન્ટિન્યુઅસલી અપનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ઇન સિંક વિથ ધ બેન્કિંગ સ્ટોક્સ. પણ ઇન્સ્પાઇટ આપણે સેલ ઓફ જોવા મળ્યું ઓવરઓલ બેન્કિંગ સ્ટોક્સના અંદર, પણ આરબીએલ મારા ખ્યાલથી જે ઓવરઓલ સ્ટ્રેન્થ છે ઘણી સ્ટોક ઉપર અપનો તરફ જોવા મળી રહી છે. સ્ટોક્સ મારા ખ્યાલથી મંથલી અને વીકલી ચાર્ટ પર ઘણો મારા ખ્યાલથી સ્ટ્રોંગ જોવા મળી રહ્યો છે. તો આઈ ફીલ કે એનો જે બેઝ, જે લો બેઝ હમણાં બનાવ્યો છે 178 મારા ખ્યાલથી સપોર્ટ રહેશે સ્ટોકના અંદર. તો એ જ સ્ટોક લોસથી લોંગ કરવાની મારી સલાહ રહેશે. મને લાગે છે કે 200 રૂપિયાનો લક્ષ્ય આરબીએલ બેંકમાં જોવા મળી શકે એમ છે મારું વ્યૂ છે. સેકન્ડ છે, આપણે જોયું કે છેલ્લા અઠવાડિયાથી આપણે ઇન્સ્યોરન્સ સ્ટોક્સના અંદર અપવું જોવા મળી રહ્યું છે. તો આઈ ફીલ દેટ એન્ટાયર ઇન્સ્યોરન્સ પેક અપવુમાં જોવા મળી રહ્યું છે. તો આઈ ફીલ એના અંતર મારા ખ્યાલથી એચડીએફસી લાઈફ ગઈકાલે ક્લોઝિંગ સારું આવતા જોવા મળ્યું છે. મારા ખ્યાલથી ઘણા વખત બાદ સાયકોલોજીકલી 600ના ઉપર ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. તો આઈ ફીલ દેટ એચડીએફસી લાઈફ 595 ના સ્ટોપ લોસ સાથે લોંગ કરવાની મારી સલાહ રહેશે. 640નો લક્ષ્ય રહેશે.